પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં ગોગા મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 5 વર્ષ પૂરા થતાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પાલનપુર આબુ હાઈવે ઉપર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ ગુરુકૃપા ભાગ 2ના રહીશોએ ગોગા મહારાજના મંદિરમાં પાટોત્સવ પ્રસંગે હવન અને યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ગુરુકૃપા ભાગ 2 વિસ્તારમાં અવારનવાર ગોગા મહારાજના દર્શન થતા અને અવારનવાર નજરે પડતા તેથી રહીશોએ સંકલ્પ કર્યો હતો અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 5 વર્ષ પૂરા થયા બાદ ધામધૂમથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજે ગોગાજીનો 5મો પાટોત્સવ હતો. આજથી 5-1 વર્ષ પહેલાં સોસાયટીના બધા ભાઈઓએ બધો વિચારી અને નક્કી કર્યું કે આજે આપણે ગોગાજીનું સ્થાપન આપવું છે. વખતો વખત જગ્યામાં પરચા મળતા હતા અને સોસાયટીના બધા સૌ મળીને ગોગાજીના સ્થાપન આપવાનું નક્કી કર્યું. આજથી 5 વર્ષ પહેલાં પ્રથમ સ્થાપન કર્યું અને હર વર્ષે આપણે આજની તિથિએ ગોગાજીનો યજ્ઞ કરીએ છીએ. એનો આજે 5મો પાટોત્સવ હતો, એ નિમિત્તે આજે યજ્ઞનું આયોજન કરેલું હતું. અહીંયા અવારનવાર પહેલાં થોડું બધી સોસાયટીના સભ્યો ભેગા થઈ અને ઘણીવાર એવું થતું હોય અહીંયા કે ગોગ મહારાજ દર્શન આપતા હતા, એ બધા સોસાયટીના સભ્યો કે ગોગ મહારાજ દર્શન આપે છે તો ચાલો મંદિર બનાવીએ. તો પછી એક મહારાજને પૂછ્યું, અમે કીધું કે મંદિર ગોગ મહારાજનું અહીંયા જરૂર છે. તો બધા સભ્યો ભેગા થઈ અને ગોગ મહારાજનું મંદિર કર્યું અને દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરી. હવે તે દર 5 વર્ષે સતત 5 વખત હવન અને ભોજનનો પ્રસાદ એ બધું આયોજન કરવામાં આવે છે સોસાયટીના સભ્યો દ્વારા. અને આજુબાજુની જે 4-5 સોસાયટી છે એ બધા સભ્યો પણ અહીં આવે છે અને દર્શનનો લાભ લે છે.